મહેસાણા જિલ્લાના આંબલિયાસણ ગામ ખાતે આવેલી આંગણવાડીનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવામાં આવ્યું છે। આ સમગ્ર નવીનીકરણ મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ શક્તિ હેઠળ કરવામાં આવ્યું છે। આંગણવાડી નવીનીકરણ બાદ ખૂબ જ રંગબેરંગી જોવા મળી રહી છે। આ આંગણવાડીને સંપૂર્ણપણે રંગવામાં આવી છે, તો સાથે સાથે રસોડા, બાથરૂમ અને ઇલેક્ટ્રિકલ રિનોવેશન પણ કરવામાં આવ્યું છે। આંબલિયાસણ આંગણવાડીના નવીનીકરણ વિશે મેક ઇન ઇન્ડિયાના પ્લાન્ટ મેનેજર રાકેશ મેંદીરટ્ટાએ જણાવ્યું હતું કે આ આંગણવાડીના નવીનીકરણમાં મેક ઇનના કર્મચારીઓએ ભાગ લીધો હતો। આંગણવાડીમાં કલરકામ, રસોડા, બાથરૂમ અને ઇલેક્ટ્રિકલ રિનોવેશન કરી આંગણવાડીને નવીન રૂપ આપવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્ય પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત કરવામાં આવ્યું છે, જે મેક ઇન પ્લાન્ટની એક પહેલ છે। પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત મહિલાઓના સશક્તિકરણ અને ગ્રામ્ય વિકાસ પર કાર્ય કરવામાં આવે છે। મેક ઇન ખાતે પર્યાવરણ અને સામાજિક કાર્યો કરવામાં આવે છે। આ કાર્યમાં સહયોગ આપનાર સંસ્થા, ગામના સરપંચ અને મેક ઇનના કર્મચારીઓનો પણ પ્લાન્ટ મેનેજર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નમસ્તે, મેરા નામ રાકેશ મેદીરત્તા હૈ। મેં મેક ઇન પ્લાન્ટ જો મેક ઇન ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ ઉસકા પ્લાન્ટ મેનેજર હું। हम लोग अपने प्लांट के आसपास गांव में प्रोजेक्ट शक्ति चलाते हैं। प्रोजेक्ट शक्ति बेसिकली महिलाओं के सशक्तिकरण और गांव के विकास की तरफ काम करता है। एज ए मकीन हम लोग एक रिस्पॉन्सिबल पार्टनर्स हैं अपने जो आसपास के गांव हैं, जो अपना अपना सोसाइटी है उसके विकास और उत्थान के ऊपर बहुत काम करते हैं हम। और इसी तहत हमने ये स्कूल पेंटिंग के लिए लिया था। ये स्कूल पेंटिंग में हमने अपने सस्टेनेबिलिटी वीक सेलिब्रेशन के दौरान लिया था, जो कि हमने 5 जून से स्टार्ट किया था। 5 जून को हमने अवेयरनेस प्रोग्राम किया। अवेयरनेस प्रोग्राम के बाद फिर हर दिन कुछ ना कुछ हम अवेयरनेस के ऊपर रखते थे। हमने सस्टेनेबिलिटी रिपोर्ट जारी किया और 9 जून जो कि क्लोजिंग डे था हमारा, उस दिन हमने अपने कंपनी के वॉलंटियर्स को लेके ये स्कूल पेंटिंग किया था। हमें ऐसा महसूस हुआ कि इस जगह को एक रिवैम करने की ज़रूरत है। इसमें रिपेयरिंग की भी बहुत ज़रूरत थी। इसके टॉयलेट्स, किचन, इसमें आरओ नहीं था। ये सब काम करके हमने इसका रिपेयरिंग किया और फिर उस दिन पेंटिंग किया। तो मैं यहाँ पर बहुत धन्यवाद देना चाहूँगा मेरे कोहिजन फाउंडेशन ट्रस्ट को, जिन्होंने आइडेंटिफाई किया ये इस नीड को और हम इस जगह को सिलेक्ट कर पाए। मैं धन्यवाद देना चाहूँगा गाँव के सरपंच जी को, जिन्होंने हमें मौका दिया इसको पेंट करने का। मैं धन्यवाद देना चाहूँगा अपने गवर्नमेंट बॉडी ICBS को कि जो जिसने हमको सपोर्ट किया। और मैं ऑल्सो धन्यवाद देना चाहूँगा अपने एम्प्लॉइज़ को, जिन्होंने यहाँ आकर अपना कंट्रीब्यूशन दिया और इस स्कूल को पेंट करने में मदद करी हमारी। धन्यवाद। हमारा नाम पिंकी है और चिल्ला कोहिजन फाउंडेशन ट्रस्ट में हूँ 20 वर्ष से जोड़ेली छूँ। અને અત્યારે હાલ કોહિઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના મહેસાણા જિલ્લાની અંદર મેક ઇન થ્રુ પ્રોજેક્ટ શક્તિ ચાલી રહ્યો છે। અને અત્યારે હાલ અમે બહેનોના વિકાસના કામોને લઈને, ગામના વિકાસના કામોને લઈને અમે કામગીરી કરી રહ્યા છે। અત્યારે હાલ જોવા જઈએ તો મેક ઇન થ્રુ પ્રોજેક્ટ શક્તિ જે ચાલી રહ્યો છે એના થ્રુ આંબલિયાસણ ગામની આંગણવાડી છે અને આખી આંગણવાડી અમે એ રીતે સિલેક્ટ કરી કે અમારા જે 6-1 ગામો છે, 6-1 ગામોમાં દરેક આંગણવાડીની અમે પહેલાં વિઝિટ કરી અને જાણ્યું અને જોયું કે કઈ આંગણવાડી સૌથી વધારે જરૂરિયાત છે। તો અમને સૌથી વધારે આંગણવાડીની જરૂરિયાત લાગી આંબલિયાસણ આંગણવાડી અને એને ત્યાં આગળ અમે બહેનો સાથે પણ ફાઇનલ કર્યું કે શું શું જરૂરિયાત છે। તો મોસ્ટલી ભાગે શરૂઆતની આંગણવાડી જે હતી તો આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા જે બનિયન છે તો ત્યાં આગળ આખા એના મૂળ બહુ ઊંડા ઉતરી ગયા હતા। બાળકોનું જ્યારે ચોમાસું હતું ત્યારે બાળકોને બેસવા માટે પણ બહુ તકલીફ પડતી હતી અને જે સંડાસ બાથરૂમ છે તે પણ તકલીફ પડતી હતી, ચિત્રો પણ એટલા બધા જોવે એવા નહોતા। તો અમે અહીંની આંગણવાડી જે નક્કી કરી અને પછી અમે ગયા ત્યાં આગળ CDPO આનંદીબેનને મળવા જિલ્લામાં અને ત્યાં આગળ એમની સાથે અમે વાત કરી કે અમે આ રીતે મેક ઇન થ્રુ પ્રોજેક્ટ શક્તિ થ્રુ આંગણવાડીનું આખું રિનોવેશન, ચિત્રકામ ને બધું કરવા માગીએ છીએ, તો તમારી સંમતિ હોય તો ત્યાંથી અમને એ લોકોએ સંમતિ આપીને જે પ્રશ્નો હતા એમને પણ અમને વાત કરી કે આખી આંગણવાડીનું તમે આ રીતે સંડાસ બાથરૂમ છે, એના રિનોવેશનનું છે, ઉપર ચાઇના મેજિકનું છે, એ બધી અમને જે વાત કરી, લાઇટ ફિટિંગનું છે, તો અમે દરેક વસ્તુનું લઈ આખું એની આખું પ્રોજેક્ટ બનાવી એનો
અને બનાવીને પછી મેકેન થ્રુ પ્રોજેક્ટ શક્તિ થ્રુ આખી આંગણવાડીનું રિનોવેશનથી લઈ કલરકામથી લઈ આરોથી લઈ વાસણો જે બાકી કૂટતા હતા એ વાસણોથી લઈ પોષણ વાટિકાથી લઈ જે કહીએ ચાઇલ્ડ ફ્રેન્ડલી આંગણવાડી એ રીતે આખી અમે આંગણવાડીને તૈયાર કરી.